એક છોકરો છે ને, એ ગામડાની અંદર રહે, એની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, નળિયાવાળા મકાન, બિચારાનામ સપના બહુ મોટા મોટા, પણ કુટુંબની પરિસ્થિતિ સામાન્ય. એટલે આ છોકરાએ એના મમ્મી પપ્પાને મદદ કરવી પડે ભણતા ભણતા. રવિવારની રજા પડે ને તો બાકીના એના મિત્રો રમવા માટે ગયા હોય, આ છોકરાએ રમવા નહીં જવાનું. રવિવારની રજા પડે ત્યારે એના પિતા કડિયા કામ કરતા, તે છોકરાએ એના પિતાની જોડે જવાનું. એના પિતા કડિયા કામ કરે અને આ છોકરો એને ઈંટો આપે, સિમેન્ટ રેતીના તગારા આપે, આવું બધું આપે, થોડી ઘણી મજૂરી મળે, અને એ મજૂરીમાંથી એના કપડાં આવે, એના ભણવાના ચોપડા આવે, એની સ્કૂલની ફી ભરાય. એ છોકરાએ આવી રીતે 10મું ધોરણ પાસ કર્યું, 56% માર્ક આવ્યા. સાયન્સ કરવાની ઈચ્છા, એક સરકારી શાળામાં એડમિશન લીધું, 11 સાયન્સ પૂરું થયું. 12 સાયન્સમાં 2500 રૂપિયા ફી ભરવાની હતી ટ્યુશન ફી, પણ ઘરેથી 2500 રૂપિયાની વ્યવસ્થા ના થઈ એટલે એ છોકરાએ અભ્યાસ છોડી દીધો. પછી એને કોમર્સ કર્યું, પણ કોમર્સ કરતા પહેલા અભ્યાસ છોડી દીધું, થોડો સમય ઘરે બેસી રહ્યો. એના પિતાએ એવું કહ્યું કે બેટા બેસી રહેવું નહીં પોસાય, તું કંઈક કામ કર. એટલે એ છોકરાએ હીરા ઘસવાના ચાલુ કર્યા. એનું ગામ અને નજીકનું શહેર એ બંને વચ્ચે 7 કિલોમીટરનું અંતર. 7 કિલોમીટર દૂરના શહેરમાં આ છોકરો હીરા ઘસવા માટે જાય, પણ સાયકલ લઈને જવાનું, બાઇક નહીં, કોઈ બીજું વાહન નહીં, રોજ સાયકલ લઈને જવાનું, સાયકલ લઈને પાછું આવવાનું. એ છોકરાએ 4 મહિના હીરા ઘસ્યા. એક દિવસ એ છોકરો પાછો આવતો હતો, એના 3-4 ભાઈબંધો કે જે આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા અને એની સમૃદ્ધિને કારણે એ ભણવા માટે મોટા શહેરમાં ગયેલા, રજાના દિવસે ગામડે આવેલા, એ ભાઈબંધોએ આ છોકરાને ઘેર્યો. સાયકલ લઈને બિચારો હજી પોતાના ગામમાં આવતો હતો. ભાઈબંધોને ખબર હતી કે આમને હીરા ઘસવાનું ચાલુ કર્યું છે, અને છતાંય ઓલા છોકરાને પ્રશ્નો પૂછે, તારે ફિઝિક્સમાં કેટલા ચેપ્ટર પૂરા થયા? બીજો એમ કે હે, મેથેમેટિક્સમાં કે એવું લાગે છે કે કોર્સ પૂરો થશે? છોકરો બિચારો જવાબ આપી જ ના શક્યો, એની આંખમાં આંસુ આવ્યા, એ જતો રહ્યો સાયકલ લઈને. ઘરે ગયો, એની મમ્મીએ રસોઈ બનાવેલી, પણ ભૂખ મરી ગઈ, ખાવું જ ના ભાવે. આ વિચારો સતત આવે કે આવું અપમાન કરે છે મારું, જાણે છે કે હું હીરા ઘસું છું અને તોય આવું પૂછે. આખી રાત એ છોકરો પથારીમાં પડખા ફરતો રહ્યો. પછી એ સંકલ્પ કરે, નક્કી કરે કે નહીં, મારે કંઈક કરવું છે, મારે હવે દુનિયાને બતાવવું છે, ખાલી આવી રીતે જીવન નથી જીવવું, એક સામાન્ય હીરા ઘસું બની નથી બેસી જવું. બીજે દિવસે સવારે એના પિતાને વાત કરી કે મારે પાછું ભણવું છે, આ હીરા નથી ઘસવા. એના પિતા કે ભણવું હોય તો ભણ, છૂટ છે, પણ મારી પાસે પૈસા નથી બેટા, એ તું વિચારી લેજે, તારે જે કરવું એ કરવાની તને છૂટ. છોકરો કે કંઈ વાંધો નહીં પપ્પા, હું મારી રીતે ભણીશ, મારી રીતે કમાઈશ. એ છોકરાએ કોમર્સ કર્યું, કોલેજ કરવા માટે પછી એક મોટા શહેરમાં ગયો 12 કોમર્સ કરીને. પોતાનો ખર્ચો કાઢવા માટે આ છોકરાએ ઓફિસ બોયની નોકરી ચાલુ કરી, અને ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરવાનું હોય, કચરા પોતા કરવાના, જે સંજવાળી કાઢવાની, ચા લાવી આપવાની, આ બધું કામ છોકરો કરે. એ રોજ સવારે કોલેજ બોય હોય અને બપોર પછી ઓફિસ બોય બની જાય. એ છોકરાએ એમ કરતા કરતા બીજી નોકરીઓ કરી, થોડા ટ્યુશન કરાવ્યા, કોલેજ પૂરી કરી, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, અને એક વખત એમણે છાપામાં એક જાહેરાત વાંચી. એક લેખ હતો, જાહેરાત નહીં, એક લેખ હતો, અને લેખનું ટાઇટલ એવું હતું કે તમે પણ સરકારી અધિકારી બની શકો. તો છોકરાને આખું વાંચ્યું, પછી વિચાર્યું કે હું અધિકારી બનું તો? એ ઉપડ્યો જે અધિકારી હોય એને મળવા, કે આવી પરીક્ષામાં શું હોય, કેમ હોય, શું તૈયારી કરાય, એને બધી માહિતી મળી. પણ સાથે સાથે પેલા અધિકારીએ એને કહ્યું પણ ખરું કે બેટા આમાં તૂટી જવું પડે, મહેનત બહુ કરવી પડે. છોકરો કે હું કરીશ, હું નોકરી કરતા કરતા, મારે આ ટ્યુશન કરાવતા કરાવતા મહેનત કરીશ. એ છોકરો આખો દિવસ ટ્યુશન કરાવે, મોડી રાત સુધી પરીક્ષાનું વાંચે, એટલે મહેનત પુષ્કળ કરે. એમણે જીપીએસસીની અધિકારી બનવા માટેની પરીક્ષા આપી, પરીક્ષા પાસ કરી, અને એ છોકરો ગુજરાત સરકારનો ક્લાસ 2 અધિકારી, એટલે મામલતદાર કક્ષાનો અધિકારી બની ગયો. અધિકારી બન્યા પછી એ છોકરો પાછો વિચારે કે મારે ક્લાસ 1 અધિકારી બનવું હોય તો, આ ક્લાસ 2 અધિકારી તો હું કોઈ ક્લાસ 1 અધિકારીના નીચે કામ કરું છું, મારે ન્યા પહોંચવું હોય તો? કે 2 રસ્તા. 1, 10-12 વર્ષ પછી તમને પ્રમોશન મળે. બીજો રસ્તો, ડાયરેક્ટ ક્લાસ 1ની પરીક્ષા આપો. આ છોકરાએ ડાયરેક્ટ ક્લાસ 1ની પરીક્ષા આપવાનો રસ્તો પસંદ કર્યો. નોકરી કરતા કરતા એ પરીક્ષાની તૈયારીઓ કરતો જાય, સવારે 3 વાગે ઉઠીને વાંચતો જાય,
અને એને એ રીતે મહેનત કરીને 2009માં ક્લાસ 1 અધિકારી બનવા માટેની પરીક્ષા આપી, અને પરીક્ષા આપી એટલું નહીં, આખા ગુજરાત રાજ્યમાં એણે ત્રીજો નંબર લીધો. જે છોકરો એક વખતે સાવ સામાન્ય ગામડામાં રહેતો હતો, સામાન્ય મકાનમાં રહેતો હતો, એના પિતાજી કળિયા કામ કરવા જાય, એની સાથે કળિયા કામ કરવા જતો હતો, હીરા ઘસતો હતો, ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરતો હતો, એ છોકરો આજે ગુજરાત સરકારનો ક્લાસ 1 અધિકારી બની ગયો. અને માત્ર ક્લાસ 1 અધિકારી બન્યો એટલું નહીં, અત્યારે તમારી સામે ઊભા ઊભા જ તમને પોતાની વાત પણ કહી રહ્યો છે. આ કોઈ બીજાની વાત નથી, આ તમારી સામે હીરા ઘસુ ઊભો છે. હીરા ઘસુ 12 પેલનો કારીગર હતો. હું જો ક્લાસ 1 અધિકારી બની શકતો હોય તમે કેમ નહીં? જાગો, આ છે જાગો, યુવાનો જાગો, બની શકાય, બધું થઈ શકે. આ આપણે એમ નંબર મહેનત કરવી નથી, મહેનત કરો બધું શકે.